એસએસસી હોસ્પિટલ ખાતે હ્યુમન મિલ્ક બેંકની મુલાકાત તબીબી અધિક્ષક ડોક્ટર રાજીવ દેવેશ્વરની ટીમે લીધી હતી. માતાનો દૂધ તેના બાળક માટે દુનિયાનો પહેલો અને સૌથી પૌષ્ટિક આહાર માનવામાં આવે છે, પરંતુ કેટલાક બાળકોને તેમની માતાનું દૂધ મળી શકતું નથી. અધૂરા માસે જન્મેલા બાળક, જે માતાને ધાવણ નથી આવતું, જેના માતા પિતા ના હોય તેવા બાળક, જોડિયા બાળકોનું જન્મ થયું હોય તેમને અને જે માતા ધાવણ આપી શકતી ન હોય તેવા બાળકો વિશે વિચારીને એક ડગલું આગળ વધી એસએસજી હોસ્પિટલ ખાતે હ્યુમન મિલ્ક બેંકની શરૂઆત થઈ હતી. એસએસજીમાં મધર્સ મિલ્કની શરૂઆત કરવામાં આવી છે, જે હ્યુમન મિલ્ક બેંકની આજરોજ તબીબી અધિક્ષક ડોક્ટર રાજીવ દેવેશ્વર સહિતની ટીમે મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે મને હર્ષ થાય છે, એસએસજી ખાતે હ્યુમન મિલ્ક બેંકની શરૂઆત થઈ છે. જરૂરી પ્રોસેસની પ્રક્રિયા પણ ચાલી જ રહી છે. તેઓ દ્વારા હ્યુમન મિલ્ક બેંક વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આજે આપણે હ્યુમન મિલ્ક બેંકની મુલાકાત લીધી છે. આ મને જણાવતા હર્ષ થાય છે કે આપણે હ્યુમન મિલ્ક બેંક એટલે મધર્સ મિલ્ક જે છે એ આપણે શરૂ કરી દીધી છે એસએસજી હોસ્પિટલ ખાતે. અહીંયા માતાઓ આવે છે અને મશીનથી એમનું મિલ્ક મિલ્કિંગ કરવામાં આવે છે અને એના પછી એને આપણે ડીપ ફ્રીઝ કરીએ છીએ અને ટૂંક સમયમાં અમે પાસ્ચ્યુરાઇઝેશન પણ ચાલુ કરીશું, જે 2 દિવસમાં થઈ જશે. અને એના પછી એ જે મિલ્ક છે એ આપણે 2 થી 3 મહિના સુધી એને આપણે યુઝ કરી શકીએ. એટલે પ્રોસિજર સેમ છે, જેવી રીતે બ્લડ બેંકમાં હોય એ રીતે જ આની અંદર બધી પ્રોસિજર થાય. કન્સન્ટ લેવામાં આવે, એનું કલ્ચર કરવામાં આવે, જોવામાં આવે કે એમાં કોઈ રોગાણુ તો નથી ને, અને એના પછી જ બાળકને આપવામાં આવે છે. આનાથી ફાયદો એવું થયો છે કે ઘણા મધર્સને મિલ્ક નીકળતું ના હોય, એમને તકલીફ હોય મિલ્ક આપવામાં, પ્લસ ઘણા આપણે બીજાને પણ આપી શકીએ. એક મધરનું મિલ્ક આપણે બીજાને પણ આપણે આપી શકીએ, એટલે એવા કેસીસમાં આનું આપણે ખાસ જરૂર પડશે.